بسم الله الرحمن الرحيم. فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينصروا. وَيُنذِرُ قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ હિમ શૈતાન ઝન રઝીન બિસ્મ રહમાન રહીન વીન અસ્તઈન વહવાહ ખૈરો નાસિરીન વોઈન આપણી વાતચીત હજ બાબતે ચાલી રહી હતી અને આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે હજ્જે તમત્તો એના બે ભાગ છે એક ઉમરે તમત્તો અને એક હજ્જે તમત્તો ઉમરે તમત્તો વિશે આપણી ચર્ચા સંપૂર્ણ થઈ ગઈ હતી અને હજ્જે તમત્તો જે હજે તમત્તોનો બીજો ભાગ છે તેના વિશે આપણે ચર્ચાનો આરંભ કર્યો હતો અને આપણે વાત કરી રહ્યા હતા કે સૌથી પહેલી વસ્તુ જે તેને કરવાની છે હજે તમત્તોમાં તે એ છે કે મક્કાથી ની નિયત કરવાની છે અને એરામના કપડાં પહેરી અને એરામની નિયત કરી અને એ ત્યાંથી આગળ વધશે અને જે છે વુકુફે અરફાત માટે મેદાને અરફાતમાં પહોંચશે હાજી માટે જરૂરી છે કે અરફાતના મેદાનમાં યૌમે અરફા અને નવઝેરજ્જાના બપોરથી રહીને બપોર અને જવાલ જે ઝોહરે શરઈનો વખત છે ત્યાંથી મગરીબ સુધી જે છે એ મેદાને અલ્ફાતમાં હોય મગરી પછી જે ત્રીજી વસ્તુ તેને કરવાની છે એ છે કે ત્યાંથી રવાના થવાનું છે અને શબે ઈદ જે છે અને નવ ઝીરજ અને દસ ઝીરજની વચ્ચેની જે રાત છે તે રાત તેને મશરુર હરામ યાને કે મુઝરફામાં વિતાવવાની છે કે મુઝરફામાં જે છે એ શબે ઈદ જે છે એ પસાર કરશે તો મશરુ હરામ કે મુઝદરફામાં એ રાત વિતાવ્યા પછી આ ત્રીજી વસ્તુ છે પછી ચોથી જે વસ્તુ તેને કરવાની છે એ છે કે તે ઈદના દિવસે અને ચોથી પાંચમી અને છઠ્ઠી વસ્તુ એ ત્રણેય વસ્તુ ઈદના દિવસે તેને કરવાની છે કે રાત ત્યાં પસાર કરીને અને ઈદના દિવસે એ મીનામાં મીનાના મેદાનમાં પહોંચશે મીનાના મેદાનમાં પહોંચ્યા પછી ઈદના દિવસે તેને કામ કરવાના છે પહેલી જે વસ્તુ તેને કરવાની છે એ ઈદના દિવસે એ છે કે તે રમી કરવાની છે રમી અને કંકર મારવાના છે કેને મારવાના છે જમરે ઉકબાને જેને સામાન્ય રીતે લોકો કહે છે કે મોટો શૈતાન તો મોટા શૈતાનને કાંકરીઓ મારવાની છે આ પહેલી વસ્તુ કરવાની છે તેને ઈદના દિવસે બીજી વસ્તુ જે ઈદના દિવસે કરવાની છે તે કુરબાની કરવાની છે અને ત્રીજી વસ્તુ જે ઈદના દિવસે કરવાની છે તે હલક કરવાનું છે કેટલાક સંજોગોમાં તકસીરમાં જવાબદારી હોય છે પણ સામાન્ય રીતે હલ્ક જવાબદારી હોય છે હલ્ક એને માથું મુંડાવવાનું તો માથું મુંડાવવાની જવાબદારી એ પણ ઈદના દિવસે છે મીનાના મેદાનમાં તો મીનાના મેદાનમાં પહોંચ્યા પછી ઈદના દિવસે તેને આ તણકામો કરવાના છે એને રમી કરવાની છે મોટા શેતાનને બીજા સ્ટેપ ઉપર તેને જે છે કુરબાની કરવાની છે અને ત્રીજા મર્યા ઉપર હલ કરવાનું છે જ્યારે હલક કરશે અને માથું મુંડી રહેશે પછી જે હેરાવની પાબંદીઓ છે તેમાંથી થોડીક પાબંદીઓ બાકી રહેશે એના બાકી બધી પાબંદીઓ એ ખતમ થઈ જશે અલબત્તા બિલકુલ ખતમ નહીં થાય થોડી બાકી રહેશે પણ જે મેઇન માણસ જેના લીધે પરેશાન થાય તો રિબાસના રીતે એ પાબંદી ખતમ થઈ જશે એના પછી એ સિધેરા રિવાજ જે છે એ પહેરી શકે છે હલ કર્યા પછી એના પછી જે એના ઉપર છ વસ્તુ કર્યા પછી જે સાતમી વસ્તુ વાજીબ હોય છે હાજી ઉપર એ છે કે ખાને ખાનેકાવાનો તવાફ કરવાનો છે તેને ખાને ખાનેકાવાનો તવાફ કર્યા પછી એ તવાફની નમાઝ પડવાની છે તેને તો ખાને ખાનેકાવાનો તવાફ પછી ખાને ખાનેકાવાના તવાફની નમાઝ એના પછી માણસને સહી કરવાની છે હવે તવાફ ખાને ખાનેકાબાનો તવાફ સહી આ વસ્તુઓની ડિટેલ જે છે એ ઉમરે તમતોના તવાફમાં આવી ગઈ છે અહીંયા હજમાં હવે હજે તમતોમાં સહી કર્યા પછી એક ઓર તવાફ કરવાનો છે એ તવાફને કહેવામાં આવે છે તવાફુન નિશા કે સહી કર્યા પછી તેને તવાફુ નિશા પર કરવાનો છે અને તવાફુ નિશા કર્યા પછી તવાફુન નિશાની બે રકાત નમાજ પડવાની છે આ પાંચ કામ તેને મક્કામાં કરવાના છે તવાફ તવાફની નમાઝ સહી સહી કર્યા પછી તવાફુ નિશા અને તવાફુ નિશાની નમાઝ એના પછી પાછા જે છે મીનાના અક્કામાં આવી જાય છે મીનાના અક્કામાં શું છે કે એ માણસ માટે શબે અગિયાર અને શબે બાર અને ઈદ પછીની રાત અને એના પછીના દિવસની પછીની રાત અને શબે અગિયાર અને શબે બાર જે છે એ રાત તેને મીનામાં પસાર કરવાની હોય છે રાતના મીનામાં હોવું જોઈએ અલબત્તા ડિટેલ્સ છે એમાં કે અડધી રાત ચાલશે કે નહીં ચાલે વગેરે તો રાત જે છે તેને મીનામાં પસાર કરવાની છે જે જે રાતો એ મીનામાં પસાર કરશે તેના દિવસમાં અને શવે અગિયાર પસાર કરશે તો અગિયારના દિવસમાં શવે બાર પસાર કરશે ને તો એ બારના દિવસમાં એમાં તેને ત્રણેય શૈતાનોને કાંકરીઓ મારવાની છે અને પહેલાં વાળાને બીજાવાળા અને ત્રીજા વાળાને ત્રણેયને જે છે કાંકરીઓ મારવાની છે એ કાંકરીઓ મારવામાં જે છે એમાં પણ જેવી રીતે બાકી વસ્તુમાં નિયત જરૂરી છે એ નિયત સાથે કાંકરીઓ મારવાની હોય છે અને એ સાત હોવી જોઈએ અને સાતે એક એક કરીને મારવાની છે એમને કે માણસ સાતે કાંકરીઓને મુઠ્ઠી મારે અને એક સાથે ફેંકી દે એમની જ્યારે બર એક એક કરીને સાત કાંકરીઓ મારવાની છે કાંકરીઓ ને એ રીતે મારવાની છે કે એ પહોંચે એ જમરા ઉપર એને જે પીઝર ટાઈપનું બનાવેલું છે અલામતના તોર ઉપર એને લાગવી જોઈએ અગર મિસ થઈ ગઈ તો કાઉન્ટ નહીં થાય એટલે જેનો થ્રો સહી છે એને તો નિશાના ઉપર આસાની પહોંચી જશે તો એ જે લાગી જશે એ કાઉન્ટ થશે તો એવી સાત કાંકર્યો કે જે જમરા સુધી પહોંચીએ લાગી જાય તો સહી માટે સહીનો સમય અને એના વ્યક્તિ બીજી ડિટેલ્સમાં છે પણ એ તો સ્પષ્ટ વાત છે કે આપણે આમાં પૂરી માનાસિકી હજુ પર તો ચર્ચા નથી કરી શકતા કારણ કે હેતુ વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે આ દુરુસ્તનો હેતુ એ છે કે માણસ રક્ષિત થાય આ બાબત તરફ અને તેને સંક્ષિપ્તમાં જાણી દે તાકી તેની વધુ ડિટેલ્સ મારુમ કરીને એના ઉપર અમર કરી શકે તો જાણકારી માણસને થઈ જાય કે આ આ વસ્તુ કરવાની હોય છે તો રમીનો સમય શું છે વગેરે એ ડિટેલ્સ પોત પોતાની જગ્યાએ કેતાવમાં મોજૂદ છે રમી જે અગિયારની દિવસના કરવાની છે બારને દિવસમાં કરવાની છે જ્યારે શબે અગિયાર એ મીનામાં વિતાવી શબે બાર મીનામાં વિતાવી દે અને બંને દિવસોમાં એ રમી કરી રહે તો બાર તારીખના અને બાર ઝીરજના એ ઝોહર પછી જે છે એ રવાના થઈ શકે છે સોહર પછી જે છે પાછો મક્કા પહોંચશે અને અહીંયા જ આવીને તેની જે છે હજે તમત્તો સમાપ્ત થઈ જશે અને હજ જે છે તેનો સંપૂર્ણ થઈ જશે તો હજમાં જે છે આપણે જોયું કે ઉમળાના મુકાબલામાં કેટલીક વસ્તુ વધુ છે ઉમરે તમત્માં ફક્ત પાંચ વસ્તુ હતી કે તેમાં હેરામ હતો ખાનાકાવાનો તવાફ હતો તેની નમાઝ હતી સહી હતી અને તકસીર હતી પાંચ જ વસ્તુ હતી જ્યારે આમાં જે છે આ વસ્તુઓમાંથી તક્ષીની જગ્યા પર હરક આવી ગયું અને તેની તરતીબ પણ આગળ પાછળ થઈ ગઈ અને એના ઉપરાંત અરફાતનો વકૂફ મુઝદરફાનો વકૂફ મીનાનો વકૂફ વગેરે પણ સામેલ થઈ ગયા તેની ડિટેલ્સ જે છે તેના તરફ ઇશારો આપણે કરી દીધા છે અને ડિટેલ્સ કિતાબો મોજૂદ છે એ જ રીતે હવે આપણે એ બાબતે ચર્ચા કરીશું કે કઈ કઈ વસ્તુ એવી છે કે જેને અહેરામની પાબંદીઓ કહેવામાં આવે છે અને એ બાબતે હેરામમાં પાબંદી કરવી જરૂરી છે અને માણસ જ્યારે હાલતે એહરામમાં હોય તો જે વસ્તુઓથી માણસને બચવું જરૂરી છે એમાં એમ તો ઘણી વસ્તુઓ છે એટલે બધી વસ્તુઓ તો આજના દસમાં નહીં આવી શકે પણ જેટલી વસ્તુઓ આવી શકે છે તેના વિશે આપણે જે છે વાત કરીએ તો હેરામની પાબંદીઓ જે જે વસ્તુઓ છે અને જેને મહોળમાં તે હેરામ કહેવામાં આવે છે અને જે વસ્તુ હેરામમાં હરામ છે એમાં પહેલી વસ્તુ જો તો એ છે કે ખુશ્બુનો વપરાશ અને જે માણસ હાલત એહરામમાં હોય તે ખુશ્બુનો વપરાશ નથી કરી શકતો એ જ રીતે અગર કોઈ બદબુ આવી રહી હોય દુર્ગંધ આવી રહી હોય તો માણસ પોતાને તેનાથી રોકી નથી શકતો કે નાક પકડી રહે નાક બંધ કરી રહે અને ખુશ્બુનો વપરાશ નથી કરી શકતો અને અગર ખરાબ બુ આવી રહી છે તો પોતાનાથી તેનાને રોકી નથી શકતો નાકને બંધ નથી કરી શકતો એ જ રીતે માણસ હારતે હેરામમાં જે છે એ સુરમાને ઇસ્તેમા નથી કરી શકતો આપણે ગુજરાતીમાં જેને કાજલ કહીએ કે આંખમાં રગાડવાનો જે હોય છે તેનો વપરાશ હારતે હેરામમાં માણસ નથી કરી શકતો એ જ રીતે માણસ હારતે હેરામમાં આઈનો નથી જોઈ શકતો કાચ જોવા માગે જેમાં મોડું દેખાય માણસનું તો માણસ આયનાનો વપરાશ નથી કરી શકતો પોતાનું મોઢું જોવે તેમાં કે કઈ માટી રાગી છે નથી રાગી કોઈ કચરો રાગ્યો છે નથી રાગ્યો એ કોઈ પણ કારણસર કાચનો એને અરીસાનો વપરાશ નથી કરી શકતો ચોથી વસ્તુ એ છે કે માણસ જે છે હાલત એહરામમાં ફુસુક નથી કરી શકતો ફુસુકમાં કેટલીક વસ્તુ આવે છે જેમાં જૂઠ વગેરે હોય છે કે માણસ જૂઠ બોલે એ હાલત એહરામમાં નથી કરી શકતો સામાન્ય રીતે પણ જૂઠ બોલવું હરામ છે પણ હારત હેરામમાં તેની તાકીદ વધી જાય છે અચ્છા આમાં બધી વસ્તુમાં અલગ અલગ ડિટેલ્સ છે કે અગર કોઈ વસ્તુ માણસ કરી રહી તો શું થશે અગર માણસે હારત હેરામમાં અરીસો જોઈ રહ્યો તો શું થશે જૂઠ બોલી દીધું શું થશે તેની દરેકમાં ડિટેલ્સ છે કે ક્યાંક મામૂલી કફારો છે ક્યાંક વધુ કફારો છે પણ આ વસ્તુને તેને એહરામમાં બચવાની છે આનાથી એ જ રીતે માણસ જે છે તે હેરામમાં જેદાર નથી કરી શકતો જેદાર એને એવો બહેસ એને એવી ચર્ચા કરવી કે જેમાં માણસ જે છે સામેવાળાને નીચો દેખાડવા માટે ફખર કરે એવા ફખર જે અયોગ્ય હોય તેની ડિટેલ્સ વગેરે પોતાની જગ્યાએ છે ટૂંકમાં એ કે જેદાદ નથી કરી શકતો માણસ એ જ રીતે માણસ હારતે હેરામમાં હસરાતુ અર્ઝ જે નાના નાના કીડા મકોડા વગેરે હોય છે તેને મારી નથી શકતો અગર કોઈ દાખલા તરીકે લાગે કે એના શરીરમાં માકડ ઝીરો છે એ મચ્છર છે એને મારી નથી શકતો મચ્છરને તો એ હાથ થોડો આમ કરશે તો ઉડી જશે તો હવે ઉડાડી ઉડાડી શકે નથી શકે યા માકડને ઉપાડીને પોતાના શરીરથી હટાવીને સાઈડમાં રાખી શકે નથી રાખી શકે એ અલગ વસ્તુઓ છે એની ડિટેલ્સ પોતાની જગ્યાએ છે પણ મારી નથી શકતો તો અર્જને હાલત એનામમાં તે મારી નથી શકતો એ જ રીતે હાલતે હેરામમાં માણસ ઝીનત નથી કરી શકતો ઝીનત એટલે કે શણગાર કે પોતાને મેકઅપ કરે જેવી રીતે સ્ત્રી છે તો હારતે હેરામમાં એ નથી શકતો તો હારતે હેરામમાં શણગાર યા ઝીનત જે છે એ નથી કરી શકતો માણસ માણસનો મતલબ એ છે કે સ્ત્રી માટે પણ આ છે કેટલીક વસ્તુઓ છે જે ખાસ પુરુષ માટે છે અને કેટલીક વસ્તુ ખાસ સ્ત્રીઓ માટે છે તેનું આગળ વર્ણન આવશું અત્યારે આપણે એ વસ્તુ બયાન કરીએ છીએ જે કોમન છે ભાઈમાં સ્ત્રી અને પુરુષ બંને માટે છે એ જ રીતે માણસ હારતે હેરામમાં બદન ઉપર તેલ નથી મળી શકતો કે પૂરા બદન ઉપર તેલનું માલિશ કરવા માંગે તો એ હારતે હેરામમાં માણસ નથી કરી શકતો એ જ રીતે માણસ જે છે હારતે હેરામમાં શરીરના બાદોને સાફ નથી કરી શકતો કે અગર માણસ ઈચ્છે કે શરીરના જે વધારાના બારો છે એને શરીરથી અલગ કરે સાફ કરી દે દૂર કરી દે તો એ કામ હારતે એહરામમાં જે છે નથી કરી શકતો એ જ રીતે હારત એહરામમાં માણસ જે છે એ ખૂન નથી નીકાળી શકતો કે કોઈ પણ એવું કામ કરે કે જેના ખૂન નીકળે શરીરથી તો શરીરથી ખૂન નીકાળવું માણસ માટે હારતે એહરામમાં જાય જ નથી એ જ રીતે હારતે હેરામમાં માણસ નખ નથી કાપી શકતો હાથ ના હોય કે પગ ના હોય નખ કાપવા એ હારતે હેરામમાં જાય નથી એ જ રીતે હારતે હેરામમાં માણસ દાંત નથી કઢાવી શકતો આપણે ગુજરાતીમાં કંઈ દાંત કાઢે એ હસવાના માનવામાં આવે એ અલગ વસ્તુ છે દાંત કઢાવવો દાંત કઢાવવાની જગ્યા એ લોકો જ્યાં વધુ પડતા શબ્દ વાપરે છે દાઢ કઢાવવી તો દાઢ હોય કે દાંત હોય એને હારતે હેરામમાં નથી કઢાવી શકતો કોઈ ખાસ બીમારી હોય ને બહુ પરેશાની હોય ને કઢાવવો જરૂરી જ હોય તો તેના માટે અલગ ડિટેલ્સ છે પણ સામાન્ય એ રીતે એ છે કે દાંત અને દાળ જે છે હારતે હેરામમાં નથી કઢાવી શકતો એ જ રીતે માણસ હારતે હેરામમાં અને જ્યારે હેરામની નિયત કરેલી હોય ને હેરામના કપડાં પેદા હોય ને હેરામની પાબંદીઓ તેના ઉપર હોય એ સમયે કોઈ દરખને કાપી નથી શકતો વૃક્ષને કોઈ જાડું હોય તેને કાપી નથી શકતો ત્યાં સુધી ઘાસને કાપી નથી શકતો ઘાસને ખેંચી નથી શકતો જમીનમાંથી કે ઘાસને ઉખેડે યા કાપે યાડવાને કાપે યા એહરામમાં નથી કરી શકતો એ જ રીતે એહરામમાં માણસ હથિયાર નથી રાખી શકતો કે શસ્ત્ર સાથે રાખીને હજ કરે હારત એહરામમાં શસ્ત્રને શસ્ત્રોને સાથે નથી રાખી શકતો હથિયારોને આ ચૌદ વસ્તુઓ જે કોમન છે સ્ત્રીઓ અને પુરુષો માટે અલબત્તા આ પણ પૂરી નથી રહી હજી વધુ ફેરિસ્ત આની આગળ છે તો ચૌદ વસ્તુ આજે આવી શકે છે બીજી વસ્તુઓ જે છે તેને આપણે ઇન્શાદા આગામી દસ માટે શું અસલામ વરહમત વબરકાતો